નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા મજામાં હશો. સવારના નાહી ધોઈ કામ ફ્રી થઈ ગયું અને તૈયાર થઈને હવે કરી નાસ્તાની તૈયારી અને જોઈ આવું ગાય છે કે નહીં. તો આપણે શરૂઆત કરી ગાયને રોટલી આપવાથી. ભગવાનના દર્શન કરી લીધા, વિડીયો કરવાવાળું કોઈ હતું નહીં. સેલ્ફીઓ પોતાના હાથે લઈ શકું, ભગવાનના દર્શન કરું ત્યારે સેલ્ફી ના લઈ શકાય ને. તો ચાલો કરીએ દિવસની શરૂઆત. આજના દિવસની કામગીરીને જોતા જઈએ. તમને મળીને ખૂબ આનંદ થઈ રહ્યો છે. કમેન્ટમાં સારા સારા જવાબ આપી રહ્યા છો, ખરેખર આનંદ થઈ રહ્યો છે. તો તમને પણ આનંદ થઈ રહ્યો છે કમેન્ટમાં દેખાઈ રહ્યો છે. અને જે જોતા હોય ને કમેન્ટ ના કરતો, ક્યારેક મને કમેન્ટ કરજો, ખૂબ મજા આવશે હો. તો ચાલો જઉં ગાયને રોટલી આપવા માટે. દ્રષ્ટિ માટે મૂક્યું છે દૂધ, એલચી લવિંગ નાખીને દ્રષ્ટિ સાસરે ગઈ તે દૂધ પીતા શીખી ગઈ. આનંદની વાત કહેવાય. નાસ્તાની થાય છે તૈયારી. ખાખરા, મમરા, આલુ ચાટ અને આ બાજુ જો ખાખરા બધા રાખ્યા છે. ડબ્બામાં બિસ્કીટે દેખાય છે. જે ભાવશે એ થોડુંક ખાશે. મોનું છે એની દ્રષ્ટિ એકલી છે એટલે દ્રષ્ટિને આળસ થાય છે. બપોર રોટલા બનાવી દેજો મમ્મી આ સવારમાં, નહીં તો મોટે ભાગે દ્રષ્ટિ સવારમાં જ રોટલા ખાય. ક્યાં દ્રષ્ટિ, સવારે રોટલા ખાય? આજ ખાઈ લે, હવારે વળી હવારો વહેલો જ ઘડી દઈશ. ભલે મોનુ અને દ્રષ્ટિ ગુટિયો તોડવા માંડી છે મુખવાસ બનાવવા માટે. મુખવાસની તમને એક વિડીયો આપ્યો છે રેસીપી, અને પહેલાં જૂનો પણ છે, પણ આ કાઢી એટલે આજે થઈ જાય. કારણ કે વરસાદમાં ખરાબ નીકળે ની દ્રષ્ટિ? હે, સરસ છે. કોકો ખરાબ એવું હોય, ખરાબ હોય દૂર કરતી હું આવોને. કાલે કપડાં ધોઈ રાખ્યા હતા, કાલે વરસાદ આવ્યો તો પાછા સુકાણા નહીં એટલે હવે ભીના સુકા થઈ ગયા છે. વીટી લઉં ને પ્રેસ જેવા પ્રેસમાં મૂકી દઉં. અગર બપોર પછી પ્રેસ આજના સોયના છે એના સાથે પ્રેસ કરું તોય ભલે, પણ આના સાંકળા કરી નાખું. માંસ આવ્યો છે બાજરો પલવીના ઘરેથી લીધો છે, તો બાજરાને કરી લઈએ સાફ. હવે આજનું કામ નહીં થઈ જાય સવાર, ધીમી 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 સાંજ સુધી બધું કુકરી જઈએ એમ થાય કે ઘણો થાક પણ લાગ્યો. નાસિક ને સફર મારી મારીને હવે ફ્રેશ થવાનું જાય છે ને, રૂટિનમાં પડતા થઈએ છીએ. દ્રષ્ટિ ને મનુએ રોટલી કાઢી આપી, બાફી નાખી હતી મનુએ, તો હવે હું કાપી નાખું. બપોરે જમવાનું પતી ગયું, કેટલા વાગ્યા છે? 3:30. કાપી લઈ તો વળી સુકાવી નાખી. આજે રાજાને શેકું, સુકાવા દઈશ તો થોડીક સુકાવે, વાર સુકી થઈ જશે ને જલ્દી શેકાઈ જશે. પહેલાં બનાવી છે, તમને રેસીપી આપી છે. અને એવું હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું બીજા બે બનાવ્યા છે વિડીયોની લિંક મૂકી દઈશ, એને જોઈ લેજો. કોઈ એક ન જોયું હોય તો મુખવાસ બનાવવાની રીત કોઈને જોવી હોય ને તો આગળ મેં ગઈસાલ પણ બનાવ્યો છે વિડીયો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અત્યારે હું આ કાપી લઉં, એકદમ પાતળી પાતળી કાપી પડે ને એટલે ટાઈમ લાગે. પહેલાં મેં કાપી ત્યારે મૂન તો ઘણી બધી જલ્દી જલ્દી કાપી દે, હવે અત્યારે વ્રત છે તો સુતી છે, આવશે તો ફટાફટ કાપી દેશે એ. કપડાં વીકતી દીધું ને, તો કપડાં વીકી દીધા, પણ આ કાલે વરસાદ પડે તો કપડાં સુકાવવા માટે દોરી બાંધી હતી ઘરમાં, આજે છોડી લઉં. ઘરમાં બાંધી એટલે હવે આડી આવે ને બાંધવી પડે. અહીંથી લઈને ત્યાં સુધી બાંધી લે, કેટલાય કપડાં આવી ગયા હતા અંદર પંખામાં સુકાવે. આજે તડકો ભટ થઈ ગયો, પછી કહું બાજુ સાફ કરવા બેસું એમ પહેલાં તૈયારી કરી રાખું છે ગમેલા મમેલા લઈને. કાંઈ સીડીમાં બારીમાંથી બંધાય વ્યવસ્થિત જોતો હતો, ઉપર રોકાઈ ગયા.
હવે કર લઈ બાજરો શાક. ઉનાળુ બાજરું આવી બાજરી આવી છે તો સાફ કરી નહીં. પહેલાં તમે ઘણી વાર વિડીયો તમે આપ્યા છે એટલે ટીક તો આપવાની જરૂર નથી, પણ કામ કરી બતાવી તમને. તમને ટૂંક હોય ઘણો લગડો નથી, થોડા થોડા બુરા હોય ને. એ શું કાઢો છો વાટકી છે? આમાં બુરા હોય ને, આવા લાકડી હોય ને, શું આમાં કાઢી મેં આ બધા લખ્યું એટલે સાફ કરી નાખતો. પેલો બોલાવી નાખું ઉનાળું બાજરી એ વખતે પણ દીદી કરીને આવ્યા તો સરસ હતો. આ વખતે આવીએ મસ્ત. તમે બધા બાજરી કેટલી ખાવ? અમે 20 કિલો બાજરી ખાઈ દઈએ, 20 કિલાથી વધુ ખાઈ દઈએ વર્ષમાં. ઘણા કે ઉનાળા ન ખાવા, તમને ઉનાળાની ક્યારેક ક્યારેક યાદ આવે તો ખાઈ. કારણ કે અમારા પોતે પહેલેથી સતી ગીખલીએ, નાનપણથી ખાલી બાજરો ખાતા. અમારા વડીલો બાજરો ચોરા, બાજરો ને ઘી ગોળ તો સવારે ખાવા ના જ પાકું બધું મોતું. સાંજે ખીચડી ભેગા બાજરા મોટા. હવે ક્યારેક ક્યારેક ગરમ લાગે એટલે શું કરી કે જુવાર દળાવી છે, ક્યારેક મકાઈ દળાવી, નહીં તો બાજરી તો થઈ જો સદાબહાર બાજરી. ચોમાસો પોરાડ્યો હતો ને હાકડી કર નાખી વળી. આવડે ટાઈમ તો મજબૂરી હતી. તો તમે કીધું મહેમાન આયા, તો મહેમાન માં છે આમ કહું ને તો નામ છે મનીષાબેન અને સંકાર છે. પણ એમને કીધી નથી લાગ્યું કે અમે જ્ઞાતિના ભેદ અમારે ક્યાં ગયા નથી. હંમેશા પટેલોમાં મોટી જાય છે ને ભત્રીજી જ અમારી લાગી છે. એમના દાદીને ઘણા બધા ઓળખાણ છે મારા પોરુષ, એટલે કહી દઉં કે વિરમભાઈની દીકરી ને જીવાભાઈની પોતરી છે. મારા ઘણા બધા પોરુષ એને ઓળખતા હશે. પરંતુ નામ ભૂલી ગયું રાજેશ. અરે અમે જમાઈ ને બધા જમાઈ કે મને કણવી છે ને બધા પટેલ કે અમે ઘણી બધી મીટિંગો બહેનો સાથે રહેતા અને ખૂબ મજા આવતી. બાકી એવું ને તમે ઓળખો છો છતાં ફરી ઓળખાણ આપી દઉં. મારા ભાઈ છે રમેશભાઈ, સુરત થી આવ્યા છે. બાજુમાં બત્રીજો જીગર, જીગર બહુ ઓછો દેખાયો છે લગ્ન પણ નહોતો એટલે. અને આ મારા મામી એટલે કે મારા ભાભી ચેતના ભાભી, જે નુમારા દીકરી છે પહેલા પણ બતાવ્યું બરાબર ને. આ બધી ઓળખાણ કીધું બેસાડી નાખું. મહેમાન આવ્યા ને બાજરો સાંકળો કરે જલ્દી જલ્દી પણ મળશે નહીં એટલે કીધું મિલન ખબર પડે તમને એટલા માટે. બરાબર તમારા સગન સંબંધી ને મારો વિડીયો આપજો ચોક્કસ. તો આજે નેચરલ લાઈફ વિથ દિનામાં બને છે મગ ભેદ. રેસીપી તો તમને આપી છે પણ છતાં થોડી થોડી જોઈ લો શું બનાવું છું બરાબર ને. કઈ મૂક્યો છે વઘાર, થોડીક નાખી રાઈ. આમ રાઈ નથી નાખતા આજે ગમે છે, આજે નવું કઈ કરવું એટલે રાઈ નાખી. રાઈ તૂતરી જાય એટલે નાખી જીરું. રાઈ તતડી ગઈ એટલે નાખું જીરું. આમ તો જરૂરી નથી કે દરેકમાં રાઈ જીરું નાખવા, અમે સીધે સીધા બટેકા વઘારી પણ ક્યારેક નવું કરવું જોઈએ ને. હિંગ ફૂટી જાય, હિંગ ફૂટી જાય એટલે નાખશું આપણે.
બટેકા બાકી રાખ્યા છે, તૈયાર કરી રાખ્યા છે, એકદમ માવો બનાવી રાખ્યા છે. સારી રીતે કરશું મિક્સ. એમાં નાખીશ ગરમ મસાલો, ભુજની પટેલની ચક્કીનો ગરમ મસાલો. અડધી ચમચી હળદર. આમે આ ઢીલું જોઈ છે એટલે હલવાઈ ગયું ને. હવે એની અંદર આપણે 2 ચમચા જો બાજુમાં છે ને ખજૂર આંબલીની ચટણી બનાવી રાખી છે એ નાખીશ આલુ પાતળા કરવા માટે. તારા ગરમ થવા લાગ્યું એટલે 1 ગ્લાસ નાખી દઈશ પાણી, કારણ કે આ પાતળું જોઈશે મિશ્રણ. સ્વાદ અનુસાર નાખશું નમક, અડધું લીંબુ. એ તો તમે ખાટું કેવું ખાવ છો એના પર આધારિત છે, અડધું લીંબુ નાખું અંદર. તો મગભેલ થઈ ગયું આપણું તૈયાર. જો અહીં બટેકાન મસાલેદાર થઈ ગયા તૈયાર. આ બાજુ કાચા કાંદા કાપી રાખ્યા, ટમેટું કાપી રાખ્યું, ખજૂર આંબલીની ચટણી, અહીં મગ અને અહીં લાલ ચટણી, લાલ મરચાંની તીખી ચટણી, અને અહીં છે ચવાણું તૈયાર. તો દ્રષ્ટિબેન પીરસો, બતાવો એના મગ કઈ રીતે આપણે આમાં નાખ્યા. 1 ચમચો મગ. હા, એની ઉપર હવે આપણે આ ફરસાણ નાખશું. 1 ચમચો ફરસાણ. પછી બટેકા, રસાવાળા બટેકા છે જેનો આપણે ગરમ મસાલો નાખીને વઘાર કરેલો હતો એ. આ હેલ્ધી અને ટેસ્ટી બેલ છે, કારણ કે મગ ખાવા એ શરીર માટે સારા. ખીચડી ન ભાવે તો આવું કરવાનું, અમે તો આવું કરીએ. એના પર ખજૂર આંબલીની ચટણી નાખી અને હવે કાંદા અને ટમાટા ઉપર છે. આના પર તમે દાણા પણ નાખી શકો અને સેવ નાખવી હોય તો નાખી શકાય. બાકી રવાણામાં છે બધું એટલે અમે નાખતા નથી. આની પર તમને જેટલું ચવાણું જોઈએ એ પ્રમાણે લીધું જવાનું. તો આપણે થઈ ગયા મગભેલ તૈયાર. જોણ મસ્ત લાગે છે ને હસાભાઈ જમવાનું પછી કેવો કેવી લાગે. ચટણી રહી ગઈ છે. હા હા, તીખી ચટણી સ્વાદ અનુસાર જે કેટલું તમે તીખું ખાવ છો એ મુજબ નાખવાની ઉપર, બરાબર ને. ટેસ્ટિંગ કરીને જજો એટલે ભાઈ ટેસ્ટિંગ કરીને કયો કેવી લાગે રી. બરાબર ભાવે ને હેલ્ધી ને ટેસ્ટી. હે મગ ન ખાય ને ખવડાવીએ કાઢ આમ.